विद्यार्थी मित्रों, आज आपणे मॉडल पेपर 2 નું સોલ્યુશન કરીશું। આપણે મોડેલ પેપર 1 નું સોલ્યુશન કરી દીધું હતું, એ જ રીતે આ પેપર પણ છે। હા, તેના પ્રશ્નો બદલાયેલા હશે, પણ પ્રશ્નો એ જ રીતના હશે। તો ચાલો આપણે મોડેલ પેપર 2 નું સોલ્યુશન કરીએ। તો તમે અહીં મોડેલ પેપર જોઈ રહ્યા છો। આપણો પહેલો પ્રશ્ન છે એમસીક્યુ। એમસીક્યુ માં પહેલો એમસીક્યુ છે, પાણીને ઉકાળતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે। હવે આપણે પાણીને ગરમ કરીશું તો એ શેમાં રૂપાંતર પામશે? આપણે પ્રકરણમાં જોયું હતું કે સેજલની મમ્મી ચા બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી ગયા હતા અને થોડા સમય પછી આવ્યા તો તેમાં પાણી હતું નહીં। તો એ પાણી ક્યાં ગયું હતું? તો આનો વિચાર કરો। ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ બરફ। હવે પાણીને ગરમ કરીશું, ઉકાળીશું તો શું એ બરફમાં રૂપાંતર પામશે? બી પાણીમાં રૂપાંતર પામશે, સી વરાળ, અથવા ડી એક પણ નહીં। તો આ ત્રણેયમાંથી એક પણ નહીં આવશે। હા, આપણે પાણીને ઉકાળીશું તો એ વરાળ સ્વરૂપે રૂપાંતર પામશે, એટલે પહેલા એમસીક્યુમાં વરાળ આવશે। બીજું, મચ્છરના બચ્ચાને શું કહેવામાં આવે છે? હવે આપણે ભણી ગયા કે મચ્છરના બચ્ચા પાણીમાં પેદા થાય છે, તો એના બચ્ચાને શું કહેવામાં આવે છે? એ શિવાળ, બી પોસેટા, સી કોરા, અથવા ડી લીલ। તો તમને યાદ હશે કે મચ્છરના બચ્ચાને આપણે શું કહીએ છીએ? હા, કોરા। ત્રીજો છે, બીમાર માણસોને ખાવા માટેની સૌથી સારી વસ્તુ કઈ છે? હવે કોઈ બીમાર હોય તો એને કઈ વસ્તુ આપવી જોઈએ? કઈ વસ્તુ ખાશે તો એની તંદુરસ્તી સારી થશે? ચાલો, એ ફણસી પૂરી, બી પાઉંભાજી, સી ફણગાવેલા કઠોળ, કે ડી પાણીપુરી। હવે તમે અહીં જોઈ શકો છો કે ફણસી પૂરી, પાઉંભાજી અને પાણીપુરી આ ત્રણેય વસ્તુ ખવાય નહીં ખવાય, પણ ફણગાવેલા કઠોળ આપણે આપીશું ને તો એનાથી તેની તંદુરસ્તી સારી થશે। તો આ રીતે તમારે જવાબ વિચારવાના છે અને લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન એકમાં બ વિભાગ, કે નીચે આપેલ શબ્દોને યોગ્ય જૂથમાં વિભાજિત કરો, એટલે કે આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે। તો તમે અહીં જોઈ રહ્યા છો કે નીચેના બીજનું અનાજ, કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો, એટલે કે આપણે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કરીશું। તો એમાં પહેલું છે અનાજ, ત્યાર પછી કઠોળ અને ત્યાર પછી તેલીબિયા। તો આ ત્રણ પ્રકારમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો ચાલો, તલ। તો તમે વિચારો કે તલ શેમાં આવે? શું એ અનાજ છે, તે કઠોળ છે કે પછી તેલીબિયા છે? હા, તલ તેલીબિયા છે, એટલે આપણે અહીં તલ લખી શકીએ। ત્યાર પછી છે ઘઉં। હવે ઘઉં શેમાં આવશે? અનાજમાં આવે કે કઠોળમાં આવે કે પછી તેલીબિયામાં? હા, ઘઉં અનાજમાં આવશે, એટલે આપણે આમાં લખવાનું છે। તો આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે। હવે ત્યાર પછી વાલ, મગ, જુવાર અને એરંડા, આ બધા શબ્દોનું તમારે આ રીતે ત્રણ વિભાગ પાડીને વર્ગીકરણ કરવાનું છે। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે ક। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યના જવાબ લખો, તેના માર્ક છે 4। પહેલો પ્રશ્ન, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? હવે આપણે પ્રકરણમાં વાત કરી હતી કે એવા કયા પ્રાણીઓ હોય છે કે જેના અવાજ આપણે સમજી શકીએ, જેમ કે કૂતરા, તો કૂતરો ભસે છે તો કોઈ અજાણી વ્યક્તિ આવી હોય એવું લાગે ને, તો એ રીતે તમારે આમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે। અથવા તમારા ઘરમાં પણ કોઈ પાલતુ પ્રાણી હોય, જેમ કે કૂતરો, બિલાડી, ઘોડો,
तो आपड़ा घर में जे पालतू प्राणी होय छे तो तेनी साथे आपड़े घणीवार वातो पण करीए छीए, तेनुं नाम बोलीए तो ए आपणी पासे आवी पण जाय छे। तो आ बधा उदाहरणोथी आपणे समजी शकीए छीए कि हाँ, प्राणीओना अवाज आपणे समजी शकीए छीए। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યના તડકામાં સૂકીને બનાવાય છે? હવે તમે વિચારજો, તમારા ઘરમાં મમ્મી ઘણી બધી વસ્તુઓ બનાવે છે કે જે વસ્તુ તડકામાં સૂકવવામાં આવે છે, જેમ કે પાપડ। તો મમ્મી પાપડ મણે છે પછી ને સૂકવવા પડે છે, તો તે તડકામાં સૂકવવામાં આવે છે। ત્યાર પછી આગળ વધીએ તો અથાણા બનાવવા માટે કેરીના ટુકડા પણ સૂકવવામાં આવે છે। ત્યાર પછી ચકરી બનાવે તો એ પણ સૂકવવામાં આવે છે। તો આવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેને બનાવતા પહેલાં અથવા બનાવવા માટે તેને સૂર્યના પ્રકાશમાં એટલે કે તડકામાં સૂકવવામાં આવે છે। તો તમારા ઘરે પણ આમાંથી કોઈ વસ્તુ બનાવતા હોય તો તેનું તમે નામ લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે, કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડે છે? હા, આપણે પ્રકરણમાં જોયું હતું કે કેરીના પાપડ શેનાથી બને? હવે કેરી છે એટલે કેરી તો જોઈશે જ ને, કેરી। ત્યાર પછી ગોળ અને ખાંડ, આ ત્રણેય વસ્તુના ઉપયોગથી આપણે કેરીના પાપડ બનાવી શકીએ છીએ। તો એ રીતે તમારે જવાબ લખવાનો છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? હવે આપણે પર્વતારોહણવાળા પાઠમાં આપણે જોયું હતું કે બરફની છાવણીમાં તંબુ બનાવવામાં આવ્યું હતું, તો તેમાં તંબુ બનાવવા પહેલાં તેની ચારે બાજુ ખાડો ખોદવામાં આવ્યો હતો, તો કેમ? ચાલો હું તમને કહું કે તંબુમાં કોઈ જીવજંતુ જેવા કે સાપ, પીછી, આ બધા જીવજંતુઓ પ્રાણીઓ તંબુમાં પ્રવેશ કરી શકે નહીં, તેથી તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવે છે। ત્યાર પછી છે પ્રશ્ન બે અ, નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો આપણે પ્રકરણમાં જોયું હતું અને હા, આપણે ફણગાવેલા પણ યાદ છે ને બધાને। ધારો કે ચણા હોય તો સૌથી પહેલાં એક દિવસ ચણાને પલાળવામાં આવે છે, બીજે દિવસે તે ચણાને કાપડમાં બરાબર બાંધી દેવામાં આવે છે અને સાંજ સુધીમાં તેમાંથી ફણગા નીકળી આવે છે। તો આ રીતે આપણે કઠોળને ફણગાવી શકીએ છીએ। બીજો પ્રશ્ન છે, ખોરાકની સાચવણીની રીતો ઉદાહરણ આપી જણાવો। હવે આપણે એ પણ જોયું હતું કે ખોરાકને આપણે કઈ રીતે સાચવી શકીએ છીએ। હવે દૂધની તો આપણે થેલી હોય તો શું આપણે થેલીમાં રાખી મૂકીશું તો એ દૂધ બીજે દિવસે પણ આપણને સારું જોવા મળશે? નહીં, આપણે દૂધની થેલી લાવીએ તો સૌથી પહેલાં આપણે તેને ગરમ કરીએ છીએ, આપણે તેને ઉકાળીએ છીએ। તો એ રીતે તમારે આના જવાબ લખવાના છે કે એવી કઈ વસ્તુઓ હોય છે કે જેને આપણે સાચવી શકીએ છીએ, એ પણ તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું છે। જેમ કે અહીં આપણે લખ્યું છે દૂધ, તો દૂધને કઈ રીતે સાચવી શકીએ? હા, કે દૂધને આપણે ઉકાળવું પડે છે। તો આ રીતે તમારે જવાબ લખવાના છે, ફક્ત એક જ નહીં, આ તમારે પાંચ છ વાક્યમાં જવાબ લખવાના છે, એટલે આમાં તમારે ચારથી પાંચ ઉદાહરણ આપવાના રહેશે અને તેને સાચવવાની રીત પણ લખવાની છે। ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય? હવે આપણે વિચારો કે આ તમારે તમારો અનુભવ આમાં રજૂ કરવાનો છે કે તમે બે દિવસ સુધી ખાવાનું નહીં ખાઓ તો શું થશે? ઘણાને ચક્કર આવવા માંડે, ઘણાના પેટમાં ગુડગુડ બોલવા માંડે, થાય છે ને આમ? હા, તમને જે અનુભવ થાય એ તમારે લખવાનું છે, એટલે કે તમારે ભૂખા નથી રહેવાનું બે દિવસ,
પણ તમારે એવો અનુભવ કરવાનો છે કે તમે જો 2 દિવસ સુધી ભૂખા રહો તો શું થશે, એ રીતે તમારે આનો જવાબ લખવાનો છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, શું મનુષ્ય પણ પ્રાણીઓમાંથી જોખમી છે, કેવી રીતે? હા, આપણે પ્રકરણ 1 માં જોયું હતું કે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. હવે ફક્ત વાઘનું જ નહીં પણ ઘણા એવા પ્રાણીઓ હોય છે કે જેના અવશેષો મનુષ્ય ઉપયોગમાં લે છે, જેમ કે વાઘનું ચામડું, ત્યાર પછી કસ્તુરી મૃગની કસ્તુરી, ગેંડાના સિંગડા. તો આ રીતે આપણે આ બધા પ્રાણીઓનો શિકાર કરીને તેના જે અવશેષો હોય છે એ બધા અવશેષોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો ઘણી બધી બનાવટો માટે. હવે હાથીના દાંતની વાત કરું તો હાથીના દાંતમાંથી કેટલી બધી વસ્તુઓ બનાવવામાં આવે, આપણા હાથની બંગડી બને છે ને. હા, તેથી આપણે કહી શકીએ કે મનુષ્ય પણ પ્રાણી માટે જોખમી છે. તો એ રીતે તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ બ, નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે તમને અહીં એક નકશો રજૂ કરવામાં આવે છે, એના પરથી તે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ચાલો આપણે નકશો જોઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના કોઈ પણ 5 શહેરોના નામ લખો જ્યાં દરિયા કિનારો આવ્યો હોય છે. હવે અહીં તમે ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો, તો તમે જુઓ કે એવા કયા શહેરો છે કે જ્યાં દરિયા કિનારો આવ્યો છે. તો તમે અહીં જુઓ કે અહીં વલસાડ છે, ત્યાર પછી આપણા સુરતની વાત કરીએ તો સુરત, ત્યારબાદ જોઈએ તો ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ત્યાર પછી કચ્છ. તો આ બધા શહેરો છે જ્યાં દરિયા કિનારો આવેલો છે. તો આપણે આ બધા શહેરોના નામ લખી શકીએ છીએ કે જ્યાં દરિયા કિનારો આવેલો છે. તમારે કોઈ પણ 5 નામ લખવાના છે. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા કયા અભયારણ્યો આવેલા છે. તો આપણે અભયારણ્યો વિશે પણ વાત કરી હતી કે ગુજરાતમાં કયા કયા અભયારણ્યો છે. તો આપણા ગુજરાતમાં આવે અભયારણ્યોના નામ, તો એમાં આપણે એક બાલારામ અભયારણ્ય, બીજું નળ સરોવર પક્ષીનું અભયારણ્ય અને ગીરનું અભયારણ્ય, તો આ 3 પ્રકારના અભયારણ્યો તો આવેલા જ છે. આ સિવાય તમને બીજું કોઈ યાદ આવે તો તમે એ લખી શકો છો. તો આ રીતે તમારે નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી આગળ વધીએ. તો ક, નીચે આપેલ ચિત્રનું અવલોકન કરી તેમાંથી વૈચારિક પ્રશ્નોની યાદી બનાવો. કોઈ પણ 4 પ્રશ્નો આગળ આપણે મોડેલ 1માં જોયું હતું ને કે ચિત્ર હતું, તેના પરથી તમારે પ્રશ્ન તૈયાર કરવાના છે. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે એ રીતે જ લખવાનો છે. તો હું તમારી સમક્ષ એક ચિત્ર રજૂ કરું છું, એ ચિત્ર પરથી તમારે પ્રશ્નો બનાવવાના છે કે જે તમારા મનમાં ઉદ્ભવે. તો ચાલો આપણે ચિત્ર જોઈએ. તો તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો કે શેનું ચિત્ર છે? હા, શેરડીની કાપણી થઈ રહી છે, ખેતરનું ચિત્ર છે. તો જુઓ તમે આના પરથી કયા પ્રશ્નો બનાવી શકો. હવે હું મારી વાત કરું, હું તમારી સમક્ષ 2 પ્રશ્નો રજૂ કરીશ. પહેલો પ્રશ્ન મારો એવો હશે કે આ માણસ શેરડીનું શું કરી રહ્યો છે, થાય ને. ત્યાર પછી આગળ જોઈએ તો આ બળદગાડામાં શેરડી કેમ ભરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નારિયેળીના ઝાડ પર ચડી રહ્યો છે, તો એ શું કરવા ચડી રહ્યો છે. આ રીતના તમે પ્રશ્નો બનાવી શકો છો. ત્યાર પછી દ, નીચે આપેલ મુદ્દા ધ્યાનમાં રાખી તમારા મનમાં ઉદ્ભવેલ ચિત્ર તમારી કલ્પના અનુસાર તૈયાર કરો. તો પહેલું છે અવકાશયાન. હવે અવકાશયાન શબ્દ બોલો એટલે તમને તમારા મનમાં એક ચિત્ર ઊભું થાય છે, થયું ને. હા,
तो ए तमारे चित्र दोरवानुं छे अथवा पर्वतों परना रस्ता अभी पर्वतों परना रस्ता केवा होय तो ए चित्र तमारे दोरवानुं छे त्यार पछी ई मांगे मुजब जवाब लखो तो एमां पहेलुं छे जुओ आ आकार छे આ આકાર કયા બીજનો છે અને તેનો દેખાવ કેવો હોય છે તો એ લખવાનું છે અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે આ એક આકાર છે હવે એનો આકાર એટલે કે એ કયો આકાર છે તો એ છે ઘઉં અને તેનો દેખાવ હવે ઘઉં કેવા હોય ઘઉં લીસા હોય તો અહીં મેં લખ્યું છે લીસા તો આ રીતે આ જે આકાર છે એ કયા બીજનો આકાર છે અને તેનો દેખાવ કેવો હોય છે હવે દેખાવ ફક્ત બે રીતના હોય છે એક તો ખરબચડા અને બીજું લીસા તો એ બેમાંથી આ બીજ છે તો એનો દેખાવ કેવો આવશે એ તમારે લખવાનું છે ત્યાર પછી બીજું કે નીચે આપેલ પદાર્થોના સ્વાદ તમારી ભાષામાં સમજાવો હવે સ્વાદ બધાના અલગ અલગ હોય છે અહીં તમારી સમક્ષ બે પદાર્થો રજૂ થયા છે એક છે મંચુરિયન હવે મંચુરિયનનો સ્વાદ કેવો હોય કોઈકને તીખો લાગે કોઈકને ખાટો લાગે તો તમારે અહીં લખવાનું ખાટો તીખો અથવા તમને એવું લાગે કે મંચુરિયન ખૂબ જ ભાવતું હોય એટલે તમારા મોઢામાં પાણી આવે છે તો તમે એમ કહો છો ને યમી તો તમે એ પણ લખી શકો છો યમી તો આ રીતે તમારે આનો જવાબ લખવાનો છે એ જ રીતે લીંબુ શરબત તો લીંબુ શરબત તો ખાતું મીઠું લાગે ને હા તો એ રીતે તેનો જવાબ લખવાનો છે ત્યાર પછી ત્રીજું છે પર્યાવરણને લગતું કોઈ પણ એક સૂત્ર તમારી ભાષામાં બનાવીને લખો હવે તમારે અહીં સૂત્ર બનાવવાનું છે પર્યાવરણને લગતું વૃક્ષો રોગો તો એ પ્રમાણે તમે સૂત્ર બનાવી શકો છો જેમ કે હું એક સૂત્ર બનાવું તો વધુ વૃક્ષો વાવો તો આ રીતે તમારે કોઈ પણ એક સૂત્ર બનાવીને લખવાનું છે